મહત્વના સમાચાર. કોરોના વાયરસની રસી કોવેક્સિનનું ત્રીજા તબક્કાનું ટ્રાયલ શરૂ થઈ ગયું છે. ભારત બાયોટેક દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે આ રસી. અમદાવાદ સહિત દેશભરના લગભગ 26,000 દર્દીઓ પર ટ્રાયલ કરવામાં આવશે અને દેશમાં 22 જગ્યાઓએ આ રસીનું ત્રીજું ટ્રાયલ શરૂ કરવામાં આવશે. અમદાવાદ સિવિલમાં પણ દર્દીઓ પર પરીક્ષણ કરવામાં આવશે તો જીએમઈઆરસી મેડિકલ કોલેજમાં પણ દર્દીઓ પર તેનું ટ્રાયલ થવાનું છે. ભારતમાં અત્યારે લોકો કોરોનાની વેક્સિનની બરાબરી રાહ જોઈ રહ્યા છે અને તેવામાં આ સ્વદેશી કોવિડ-19 વેક્સિન જેનું કોવેક્સિનનું ફેઝ 3નું ટ્રાયલ શરૂ થઈ ગયું છે. ફેઝ 1 હતા તેમાં ટ્રાયલ્સના પરિણામ સારા આવ્યા છે અને વેક્સિનની કોઈ આડઅસર સામે નથી આવી. એટલે કે ફેઝ 1માં એ જાણવાનો પ્રયાસ થયો હતો કે વેક્સિનથી પર્યાપ્ત એન્ટીબોડી શરીરમાં બને છે કે નહીં. પહેલો ડોઝ આપ્યા બાદ બીજો ડોઝ 14 દિવસ બાદ આપવામાં આવ્યો હતો. બ્લડ સેમ્પલ પણ તેના લેવામાં આવ્યા જેથી લોહીમાં એન્ટીબોડીની ઓળખ થઈ શકે. 28માં, 42માં, 104માં અને 194માં દિવસે પણ બ્લડ સેમ્પલ લેવામાં આવશે. એટલે કે હવે તેનું ત્રીજું એટલે અંતિમ જે આ ચરણ છે, ત્રીજું ટ્રાયલ, લાસ્ટ ફેઝમાં આ કોવેક્સિન ભારતની સ્વદેશી રસી છે તેનું ટ્રાયલ, તેનું એક્સપેરિમેન્ટલ કરવામાં આવશે, તેના પ્રયોગ કરવામાં આવશે. જોવાનું એ છે કે જેની રાહ જોઈ રહ્યા છે જે તમામ લોકો કે કોરોનાની વેક્સિન બને તેની ઝડપથી આવે તેને લઈને ફરી એક વખત સ્વદેશી આ કોવેક્સિન પર એક આશા બંધાઈ છે.